નવસારી જિલ્લામાં બીજા તબક્કાની એકતા યાત્રા ચીખલી અને ખેરગામ તાલુકામાં ફરી હતી ત્યારે આ એકતા યાત્રાનું દરેક ગામોમાં સરપંચો તેમજ ગામ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તો ખેરગામ તાલુકાના બે જગ્યાઓ પર આદિવાસી સંગઠનો દ્વારા આ એકતા યાત્રામાં કાળા વાવટા બતાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેને ભાજપે કોંગ્રેસી કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ કોંગ્રેસ આ આદિવાસી સંગઠનો દ્વારા વિરોધ કર્યો હોવાનું જણાવ્યું હતું. સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ દેશના વડાપ્રધાને કર્યા બાદ સરદાર પટેલની જાગૃતિ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે એકતા યાત્રા રથયાત્રા બીજા તબક્કાની શરૂઆત નવસારી જિલ્લા ખાતે ચીખલીના વંકાલ ગામેથી કરવામાં આવી હતી, જે ચીખલી તાલુકાના કર્યા બાદ ખેરગામ તાલુકામાં પ્રવેશી હતી, જ્યાં વાડ ગામેથી કરવામાં આવી હતી, જે ખેરગામ તાલુકાના અનેક ગામોમાં ફરી હતી, જેમાં અનેક જગ્યાએ આ એકતા રથયાત્રાનું ભવ્ય સ્વાગત ગામના સરપંચ અને આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે ખેરગામના વાવ ફાટક અને જામનપાડા ગામે આદિવાસી સંગઠનો દ્વારા કાળા વાવટા બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો, જે વિરોધ કરી રહેલા જામનપાડા ગામના સરપંચ અમિતભાઈ પટેલ, વડાપાડાના માજી સરપંચ વિજયભાઈ નાયક, ગૌરી ગામના સરપંચ પ્રકાશભાઈ પટેલ, બહેજ ગામના સરપંચ ધર્મેશભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ, ભરતભાઈ પટેલ સહિત 14 જેટલા લોકોની ખેરગામ પોલીસે અટકાયત કરી હતી. હું સચિન પટેલ, ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી. આજે જે વિરોધ થયો એ આદિવાસી સમાજના યુવાનો દ્વારા થયો છે અને એમાં કોઈપણ અમારા કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નથી, જિલ્લા પંચાયત કે નથી તાલુકા પંચાયત. એટલે જે તમામ જે વિરોધ થયો છે એ આદિવાસી યુવાનોએ વિરોધ કરેલો છે. ધારાસભ્યનો એવો આક્ષેપ છે કે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, શું કહેશો? એમાં કોઈ કોંગ્રેસના હોદ્દેદારો નથી, એમના ઘરવાળાએ ખરા, એમના પતિદેવ ખરા, માનો કે તાલુકા પંચાયત પ્રમુખ ખરા, પણ એમના મિનિસ્ટર એ કોઈ જાતના હોદ્દેદાર નથી કે બીજા પણ સરપંચો તરીકે વિરોધ કરેલો છે. આજે ચીખલી અને ખેરગામ તાલુકામાં જે ગામો નક્કી થયેલા હતા ત્યાં સવારથી અત્યાર સુધી એકતા યાત્રા રથનું ભવ્ય રીતે બધી જગ્યાએ સ્વાગત થયું છે અને આવતીકાલે વાંસદામાં સવારથી શરૂ થશે. 2 દિવસ માટે 3 દિવસ સુધી ચીખલી અને ખેરગામમાં પૂરું કર્યું છે અને એકતા યાત્રાનો જે રથ હતો એમાં ભવ્ય રીતે લોકોએ સ્વાગત કરીને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને પુષ્પાંજલિ કરી છે, શ્રદ્ધાંજલિ આપી છે અને આવનારા દિવસોમાં જે રીતે અમને ખુશી જોવા મળી છે એ પ્રમાણે લોકો કેવડિયા ખાતે જશે અને ત્યાં જઈને લોકો ચોક્કસ દર્શન કરશે અને નિહાળશે. એટલે હું સરકારનો પણ આભાર માનું છું, ખૂબ સારી રીતે આ જો રથ ના આવત તો ઘણીવાર લોકોમાં એટલી જાગૃતિ પણ ના આવી શકે, પણ રથ ગામડે ગામડે જવાના કારણે લોકોમાં પણ ખૂબ જાગૃતિ આવી છે અને લોકોએ ભાવથી એનું સ્વાગત કર્યું. જિજ્ઞેશ પટેલનો રિપોર્ટ, ખેરગામ.